સાબરકાંઠા જિલ્લાના પોશીના ગોયાનાકા વિસ્તારમાંથી બે શખ્સો પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। साबरकांठा जिला में गैरकायदेसर एनडीपीएस ना केसों सुधी काढ़वा तथा एसओजी चार्टर मुजबनी कामगिरी करवा माटे गांधीनगर विभाग ना नायब पुलिस महानिरीक्षक वीरेन्द्र सिंह यादव अने पुलिस अधीक्षक विजय कुमार पटेल द्वारा परिणामलक्षी कामगिरी करवा अपायल सूचना अन्वये साबरकांठा एसओजी पुलिस इंस्पेक्टर एन एन रबारीनाओना मार्गदर्शन हेठळ एसओजी पुलिस सब इंस्पेक्टर एस जे गोस्वामी सहित एसओजी स्टाफ पोशीना पुलिस स्टेशन विस्तार में पेट्रोलिंग में हता। તે દરમિયાન બાતમીના આધારે પોશીનાના ગોયાનાકા વિસ્તારમાંથી આરોપી એક આદિલ ઇકબાલભાઈ મંસૂરી, બે અરીફભાઈ ઇકબાલભાઈ મંસૂરી, બંને રહેઠાણ હળાદ તાલુકો દાંતા જિલ્લો બનાસકાંઠા નાઓના બંને શખ્સો પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો। આ મામલે એસઓજી દ્વારા આ બે શખ્સો પાસેથી 2.913 કિલોગ્રામ માદક પદાર્થ ગાંજો કિંમત રૂપિયા 29,130 તથા મોટરસાઇકલ કિંમત રૂપિયા 40,000 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 8,000 મળી કુલ રૂપિયા 77,130 નો મુદ્દા માલ કબજે લઈ બંને શખ્સો વિરુદ્ધ પોશીના પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આબિદપુરા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। તોલોદના રણાસરમાં સગર્ભા મહિલા ઘરમાં સૂઈ રહી હતી તે દરમિયાન કોબરાએ ડંખ માર્યો હતો, જેને લઈને પરિવારજનો તાત્કાલિક મહિલાને અંજલી હોસ્પિટલમાં લાવ્યા બાદ બેભાન થતા મહિલાને 108માં હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। ઇમરજન્સીમાં તબીબોની ટીમે મહિલાને વેન્ટિલેટર પર રાખીને 6 કલાક બાદ ટીમે સગર્ભા મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી હતી અને સગર્ભા માતા અને બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના તલોદના રણાસણમાં રહેતા સાગાભાઈ રબારીની પત્ની 30 વર્ષીય જસુબેન ગર્ભવતી હતા અને 9મો માસ ચાલતો હતો। દરમિયાન ઘરમાં સૂઈ રહેલા જસુબેનને 2 દિવસ પહેલા કોબરા સાબે ડાબા હાથના પંજાની પાછળ ડંખ માર્યો હતો, જેને લઈને પરિવારજનો તાત્કાલિક સગર્ભા જસુબેનને અંજલી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ જસુબેન બેભાન હોવાને લઈને આગળ ખસેડવાની સલાહ આપતા 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી। સિવિલની ટીમને 6 કલાક બાદ સફળતા મળી હતી અને સગર્ભા મહિલાની વેન્ટિલેટર પર નોર્મલ ડિલિવરી કરાવી બાળક અને માતા બંનેને બચાવી લીધા હતા। મહિલાની ડિલિવરી બાદ 24 કલાકે વેન્ટિલેટર હટાવી લેવાયો હતો તો બાળકને NICUમાં રાખવામાં આવ્યું છે અને હાલમાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે। ત્યારે પરિવારજનોને જેટલી ખુશી હતી તેના કરતા વધારે તબીબોની ટીમને પણ મહેનતનું ફળ મળતા વધુ ખુશી હતી। બિંદેસ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। તારીખ 16-8-2023ના રોજ સવારે 8 વાગ્યે 30 વર્ષના ફિમેલ જસુબેન રબારી કરીને પેશન્ટ આવેલ, રણાસણ અંજલી હોસ્પિટલથી એમને રિફર કરવામાં આવેલ, ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપ્યા બાદ પેશન્ટ અહીંયા અનકોન્શિયસ અવસ્થામાં આવે, જો એને તુરંત જ સારવાર ના મળેલ તો પેશન્ટ અને એ દર્દી છે એ 9 મહિનાનો પ્રેગ્નન્ટ હતી, એટલે એના બચ્ચા ઉપર બી રિસ્ક હતું, બંનેની જિંદગી દાવ પર હતી। પેશન્ટની હિસ્ટ્રી એવી હતી કે 3-4 કલાક પહેલાં એને ડાબા હાથમાં સાપ કરડેલ અને એની 3-4 કલાક પછી પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયેલ, ત્યારબાદ અહીંયા રિફર કરવામાં આવેલ। પેશન્ટ આવ્યા બાદ તુરંત જ એને ઇન્ટ્યુબેટ કરી અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડેલ, બંનેની હાઈ રિસ્ક કન્સેન્ટ લેવામાં આવેલ કારણ કે બંનેના જીવને જોખમ હતું। 6 કલાક બાદ આપણે પૂરા મેડિસિન ડિપાર્ટમેન્ટ, ગાયનેક ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ત્રણેયના સહયોગથી 6 કલાક બાદ બચ્ચાની નોર્મલ ડિલિવરી કરી અને બચ્ચું નોર્મલ અવસ્થામાં આઈસીયુમાં એડમિટ કરેલ। ડિલિવરી શેના પર કરાવી હતી અને કયો સાપ કર્યો હતો? એ કોબરા, જે ન્યુરોટોક્સિક સાપ હોય કે જે 3-4 કલાકમાં પેશન્ટનું મૃત્યુ કરી શકે, જે સૌથી ઝડપી ઝેર પ્રસરે અને ડાયરેક્ટ એની મગજ પર અસર હોય,
જેને ન્યુરોટોક્સિક્સને એક બેડ કહે છે. વેન્ટિલેટર પર ડિલિવરી, વેન્ટિલેટર પર નોર્મલ ડિલિવરી કરવામાં આવેલ, સિઝેરિયનની બી જરૂરત નહીં પડે. અત્યારે હાલ કેવી પરિસ્થિતિ? હાલ બંને પેશન્ટ સ્ટેબલ છે અને પ્રોબેબલી આપણે કાલે ડિસ્ચાર્જ કરીશું. બચ્ચું અને માં બંને બાળક છે? બાળક, હા. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારું વાવેતર કરી દીધું હતું, પરંતુ ગત વર્ષની સરખામણી આ વર્ષ પાણીની અછતને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો પાકમાં પણ વિવિધ પ્રકારની જીવાત જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે 2,17,119 હેક્ટરમાં તમામ પાકનું વાવેતર કર્યું છે, જેમાં મુખ્ય પાકની વાત કરીએ તો મગફળીનું 66,445, કપાસનું 58,963, સોયાબીનનું 17,889 સહિત શાકભાજીનું 14,658 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો સામે આ વખતે વરસાદ ન પડતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ ભારે સેવાઈ રહી છે. વરસાદ ન પડતા પાકમાં વિવિધ જીવાત અને ડોર સફેદ ફૂગ સહિત ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. તો સાથે સાથે પૂરતું પાણી ન મળતા પાક પણ સુકાઈ રહ્યો છે. જો હજુ પણ વરસાદ ન પડે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાવાથી મગફળીમાં મુંડા દોરનું પ્રમાણ વધી ગયું છે, જે મગફળીના મૂળ કાપી નાખે છે. એના લીધે ખેડૂતોને બહુ તકલીફ પડે છે. મગફળી જો થોડા દિવસમાં વરસાદ ના આવે તો મગફળીનો પાક તમામ નિષ્ફળ જશે. અને કપાસમાં પણ એવું છે કે કપાસના ફૂલ છે ખરી પડે છે અને એમાં પણ જીવાત ચાલુ થઈ ગઈ છે. ચાલુ સાલે વરસાદ તો સારું પડ્યું, એકંદરે ખેતી બેતી કરી દીધી અને 25-7 થી વરસાદ પડતો નથી બરોબર. અને 8 દિન હજી વરસાદ પડ્યો નથી અને વાદળછાયું વાતાવરણ રહેશે અને બધા ખેડૂતો વાટ જોઈ રહ્યા છે કે આજે પર હે કાલ પર હે. હવામાન ખાતાવાળા અંબાલાલ બધાને આગાહીઓ કરી કે ભાઈ વરસાદ આપવાનો છે ફૂલ, પણ વરસાદ પડતો જ નથી. અને હજી 10 દિવસ જો વરસાદ ના આવે તો ખેતી બધી હુકાઈ જશે. અને અત્યારે થોડું થોડું જે પોણી જ બોરોમાંની તે પીએચ ચાલુ કર્યું છે થોડું થોડું, અને કપાસ મગફળી સોયાબીન અને બધામાં તો પોણી પોકી જ ના હગ. તો હજુ પણ વરસાદની કોઈ આગાહી નથી, જેને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. મગફળીનો પાક હાલમાં સુકવાની તૈયારીમાં છે, એટલે હાલ પાણીની જરૂરિયાત વધુ છે. તો કપાસ પણ સુકાવા લાગ્યો છે અને એના ફૂલ પણ પડી જતા તેમાં પણ પાક લાગતો નથી, જેથી ખેડૂતો હાલ તો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. એક તો આ પૂરતું વરસાદ તો સામે કુવાના તળ નીચા ગયા, તો ખેડૂતો માત્ર વરસાદની જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડે અને આ ખેતી બચાવે. જો જલ્દી વરસાદ નહીં પડે તો ખેડૂતોના હાથમાં આવેલ કોળીઓ પણ છીનવાઈ જાય તેમાં નવાઈ નહીં. સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર. મગફળીમાં વરસાદ ના આવવાના કારણે મગફળીઓમાં ડોળનું પ્રમાણ વધ્યું છે અને ડોળથી મગફળીઓ જવા માંડી છે, જેના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે. અને આવનાર સમયમાં જો જલ્દી વરસાદ ના આવે તો સંપૂર્ણ ખેતી નષ્ટ થવાની શક્યતાઓ છે. પાણીની ઉણપના કારણે કઈ કઈ રીતે નુકસાન? પાણી ના મળે તો જો છોડ છે એ જીવી શકવાનું જ નથી, પાણી વગર તો એનું જીવન જ નથી. તો પછી પાણી વગર તકલીફો તો ઘણી છે. કપાસમાં એ જ રીતના તકલીફો છે કે ભાઈ વરસાદ